हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। श्री कन्या प्राथमिक विद्यालय कालावड़ ई लर्निंग एप्लिकेशनमां आप सौનું હાર્દિક સ્વાગત છે। વિષય વિજ્ઞાન ધોરણ 8 ચેપ્ટર નંબર 6 દહન અને જ્યોત। હવે આગળના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા દહન છે શું છે, આપણે કયા કયા પદાર્થોનો છે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, ક્લિયર, એ બધા વિશે આપણે માહિતી મેળવેલી હતી। ત્યાર પછી જોયું કે દહન કોને કહેવામાં આવે છે, તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરે તો એને શું કહેવામાં આવે, તો કે દહન કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે દહનશીલ અને અદહનશીલ પદાર્થોની યાદી બનાવેલી હતી। ત્યાર પછી આપણે પ્રવૃત્તિ 6.2 કરીને એ જોયું કે દહન થવા માટે કઈ કઈ વસ્તુ છે જવાબદાર છે, એટલે કે મુખ્યત્વે કયા પરિબળો ભાગ ભજવે છે। તો દહન થવા માટે સૌ પ્રથમ તો હવા છે એ જરૂરી છે, જો ઓક્સિજનની હાજરી હશે તો જ છે એ દહન થશે। ત્યાર પછી આપણે જોયું હતું પદાર્થનું જ્વલનબિંદુ કોને કહેવામાં આવે છે, કોઈ પણ પદાર્થ છે એને સળગવા માટે સૌ પ્રથમ તેના જ્વલનબિંદુએ પહોંચવું પડે, ત્યારે જ શું થાય, એ પદાર્થ સળગે, નહીંતર એ સળગે નહીં, ક્લિયર। ત્યાર પછી આપણે પેપર કપવાળી પ્રવૃત્તિ કરી હતી, દિવાસળીની જે સ્ટોરી છે એ આપણે જોઈ ગયા। ત્યાર પછી આપણે જોયું આગને કઈ રીતે નિયંત્રણ કરી શકાય, એના ઉપર કઈ રીતે નિયંત્રણ આપણે કરી શકીએ, તો કે અગ્નિશામક વડે। એમાં જોયું બે અગ્નિશામક, એક તો છે પાણી અને બીજું છે CO2। ત્યાર પછી આપણે જોયું દહનના પ્રકારો, દહનના મુખ્ય 3 પ્રકાર છે, ઝડપી દહન, ત્યાર પછી સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટ, આ મુખ્ય 3 પ્રકાર છે। અને લાસ્ટમાં આપણે જોયું હતું જ્યોત કોને કહેવામાં આવે છે અને અલગ અલગ પ્રકારના પદાર્થોની જ્યોતનો રંગ કેવો હોય છે, તો કે અલગ અલગ હોય છે, બરાબર, એ આપણે લાસ્ટમાં કોષ્ટક 6.2 ફિલ કરી અને જોઈ ગયા હતા। હવે આજે આપણે જોશું ટોપિક નંબર 6.5, જ્યોતનું બંધારણ, જ્યોત કેવી રીતે ઉત્પન્ન થાય છે અને કેવા કલરની હોય એ આપણે જોયું। હવે આપણે જોશું જ્યોતનું બંધારણ, એ જોવા માટે આપણે કરીશું પ્રવૃત્તિ નંબર 6.5। એની અંદર શું કરવાનું છે એ આપણે સૌ પ્રથમ રીડ કરીએ, તો કે એક મીણબત્તી સળગાવો, ચીપિયાની મદદથી કાચની નળીને પકડો તથા તેના એક છેડાને સ્થિર હોય તેવી જ્યોતના ઘેરા ભાગમાં દાખલ કરો। તમને જે નીચે આકૃતિ 6.10 એની અંદર તમને અહીં બતાવેલું છે એ મુજબ શું કરવાનું, તો કે એક મીણબત્તી છે એને સળગાવવાની ચીપિયાની મદદથી કાચની, તમે અહીં જોઈ શકો છો એક નળી છે એને આ ચીપિયાની મદદથી પકડેલી છે। હવે એ નળીને મીણબત્તીનો જે સ્થિર રહેલો ભાગ છે નળીના એક ભાગને એમાં દાખલ કરવાનો અને કાચની નળીના બીજા છેડા પાસે સળગતી દિવાસળી લાવો। બીજા છેડા પાસે તમે જોઈ શકો છો એક છેડો છે મીણબત્તીની જ્યોતમાં છે, જ્યારે બીજો છેડો છે એની પાસે આપણે શું લઈ આવવાનું છે, તો કે દિવાસળી। હવે તમને કોઈ જ્યોત દેખાય છે, જો હા તો એવું શું છે જે જ્યોત ઉત્પન્ન કરે છે, હવે એ નોંધો કે ગરમ વાટ પાસેનું મીણ છે એ ઝડપથી પીગળે છે, બરાબર, તમે સામેના છેડે દિવાસળી લઈ જશો તો તમારે જોવાનું છે તમને કોઈ પણ પ્રકારની છે એ જ્યોત દેખાય છે કે નહીં, ક્લિયર। તો હવે આ પ્રવૃત્તિ તમે કરશો તો તમને શું જોવા મળશે એ આપણે સૌ પ્રથમ જોઈએ, ક્લિયર। તો પ્રવૃત્તિ એક આ તમે 6.10 એ આકૃતિ બતાવેલી છે એ મુજબ તમે પ્રવૃત્તિ કરશો તો તમને શું જોવા મળશે, તો કે કાચની નળીના છેડે તમને શું જોવા મળશે, તો કે જ્યોત છે એ જોવા મળશે આ પ્રવૃત્તિ કરશો ત્યારે, બરાબર। તો આના ઉપરથી આપણે શું નિર્ણય લઈ શકીએ, તો કે વાટની આજુબાજુના મીણની બાષ્પ છે એ કાચની નળીની બહાર આવી સળગશે, પરિણામે શું થશે, તો કે તમને જ્યોત છે એ દેખાશે, શું, તો કે વાટ છે મીણબત્તીની જે વાટ હોય એની આજુબાજુનું જે મીણ હશે, બરાબર, એની બાષ્પ ઈ સળગશે એટલે શું થશે, તો કે બાષ્પ થશે, ઈ બાષ્પ છે એ કાચની નળીની બહાર આવી અને સળગશે, પરિણામે શું થશે, તો કે આપણને એક જ્યોત છે એ દેખાશે, ક્લિયર। તો આ પ્રવૃત્તિ છે એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો કે જ્યોત છે એ ઉત્પન્ન થાય છે, જ્યોતનું બંધારણ કેવું હોય એ શીખવા માટે જ આપણે આ પ્રવૃત્તિની અંદર અલગ અલગ 3 પ્રવૃત્તિ કરીને જોશું કે જ્યોત છે એનું બંધારણ કેવું હોય। હવે જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે શું કરે છે, તો કે જ્યોત આપે છે। હવે અહીંયા શું થશે, તો કે મીણ પીગળશે મીણબત્તીનું અને એના પરિણામે બાષ્પ ઉત્પન્ન થશે અને એ પદાર્થ મી કયો છે, તો કે મીણ છે, એ શું કરે છે, તો કે જ્યોત આપશે, એટલા માટે આપણને નળીના બીજા છેડે જ્યોત જોવા મળશે।
ઉદાહરણ તરીકે કેરોસીન તથા પીગળેલું મીણ વાટ દ્વારા ઉપર ચડે છે અને દહન દરમિયાન તેનું શું થાય તો કે બાષ્પીભવન થાય છે અને જ્યોત ઉત્પન્ન કરે છે। હવે બીજી બાજુ કોલસાનું છે બાષ્પીભવન થતું નથી અને એટલા માટે તે જ્યોત ઉત્પન્ન કરતો નથી। આપણે આગળ જ જોઈ ગયા કે કોલસો છે એને આપણે સળગાવીએ બરાબર તો એ જ્યોત ઉત્પન્ન ન કરે, પરંતુ શું થાય તો કે ખાલી ધુમાડો જ ઉત્પન્ન થાય, જ્યોત ઉત્પન્ન કરતો નથી, કારણ કે શું કામ કોલસાનું બાષ્પીભવન થતું નથી। પ્રવૃત્તિ 6.6માં શું મીણની વરાળ કાચની નળીમાંથી બહાર આવતી હતી કે જે જ્યોત ઉત્પન્ન કરતી હતી? તો કે હા, કાચની નળીમાંથી બહાર આવતી હતી એટલા માટે શું થતું હતું તો કે જ્યોત ઉત્પન્ન થતી હતી। હવે જ્યારે મીણબત્તીની જ્યોત સ્થિર હોય છે ત્યારે તે એ કાચની તકતી અથવા તો સ્લાઇડને જ્યોતના પ્રકાશિત ભાગમાં દાખલ કરો, જે તમને આકૃતિ 6.11માં બતાવેલું છે એ મુજબ તેને પણ ચીપિયા વડે 10 સેકન્ડ પકડી રાખો, પછી તેને હટાવો તો તમે શું જોયું? સૌ પ્રથમ શું કરવાનું તો કે સળગતી મીણબત્તી હોય એની જ્યોત છે એ સ્થિર થઈ જાય એટલે તમારે શું કરવાનું તો કે કાચની એક તકતી લેવાની અને એને મીણબત્તીની જે જ્યોતનો સળગતો સ્થિર ભાગ છે એમાં તમારે એને દાખલ કરવાની। તમે અહીં જોઈ શકો છો આકૃતિ 6.11માં એક મીણબત્તી લીધેલી છે, એની જ્યોતનો સળગતો જે ભાગ છે એની વચ્ચે આપણે એક કાચની તકતી છે ચીપિયા વડે પકડી અને વચ્ચે રાખવાની। 10 મિનિટ સુધી તમારે એને રહેવા દેવાની, ત્યાર પછી તમારે શું કરવાનું, સોરી 10 સેકન્ડ પછી તમારે અવલોકન કરવાનું। તો તમે જ્યારે 10 સેકન્ડ પછી અવલોકન કરશો તો કાચની તકતી ઉપર તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે તમે જે ભાગ મીણબત્તીની જ્યોતમાં દાખલ કરેલો હતો ત્યાં તમને શું તો કે કાળા કલરનું એક ધબ્બુ છે એ જોવા મળશે। હવે કાચની તકતી કે સ્લાઇડ પર એક કાળા સ્પર્તું વર્તુળ બને છે જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, તે જ્યોતના પ્રકાશિત ભાગમાં રહેલા અને દહન ન પામેલા કાર્બનના કણો છે એ દર્શાવે છે। ખ્યાલ આવી ગયો? જે દહન ન થયા હોય એવા કાર્બનના જે કણો હશે એ શું થશે તો અહીંયા કાળા કલર સ્વરૂપે સ્લાઇડની ઉપર અથવા તો કાચની તકતી ઉપર છે એ જમા થઈ જશે। ક્લિયર? તો આની અંદરથી આપણને શું નિર્ણય આવશે એ આપણે જોઈ લઈએ। તો સૌ પ્રથમ શું થશે તો કે કાચની તકતી પર કાળા સ્પર્તું વર્તુળ તમને બનેલું જોવા મળશે આકૃતિ 6.11ની અંદર। એના ઉપરથી આપણે કહી શકીએ કે જ્યોતના પ્રકાશિત ભાગમાં દહન ન પામેલા કાર્બનના કણો કાચની તકતી ઉપર શું થાય છે તો કે જમા થાય છે। દહન ન પામેલા જે કાર્બનના કણો હશે એ કાચની સ્લાઇડ ઉપર શું થઈ જશે તો કે જમા થઈ જશે બરાબર। તો જ્યોત વિશે આપણે આ બે પ્રવૃત્તિ કરી, હવે આપણે ત્રીજી પ્રવૃત્તિ કરવાની છે। એમાં શું કરવાનું તો કે હવે તાંબાના તારને જ્યોતના બહારના બિન પ્રકાશિત ભાગમાં સહેજ અંદર રહે તેમ 30 સેકન્ડ માટે પકડી રાખો, જે તમે આકૃતિ 6.12ની અંદર બતાવેલું છે એ મુજબ શું કરવાનું તો કે એક મીણબત્તી લેવાની, એને સળગાવવાની, એની જ્યોત સ્થિર થાય એટલે એક તાંબાનો તાર લેવાનો, એને આપણે તમે આકૃતિમાં બતાવેલું છે મુજબ ચીપિયા વડે પકડી લેવાનો અને મીણબત્તીની જ્યોતનો જે બિન પ્રકાશિત ભાગ છે એની અંદર તાંબાના તારને લઈ જવાનો અને કેટલા સેકન્ડ તો કે 30 સેકન્ડ સુધી તમારે એને હોલ્ડ એટલે કે પકડી રાખવાનો છે અને પછી તમારે અવલોકન કરવાનું। તો તમે નોંધશો કે જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાના તારનો ભાગ કેવો થઈ જાય છે તો કે લાલચોળ ગરમ થાય છે। તો શું તે એમ દર્શાવે છે કે જ્યોતના બિન પ્રકાશિત એવા ભાગનું તાપમાન ખૂબ ઊંચું છે? તો કે હા, ખરી રીતે જ્યોતનો આ ભાગ છે એ સૌથી ગરમ ભાગ છે। કયો? તો કે જ્યોત છે એના આપણે અલગ અલગ પ્રવૃત્તિ કરી। પહેલી પ્રવૃત્તિમાં આપણે જ્યોત નળી છે કાચની એને વચ્ચેના ભાગમાં લઈ ગયા બરાબર, ત્યાર પછી બીજી પ્રવૃત્તિમાં આપણે શું કર્યું તો કે કાચની તકતીને છે એ ઉપરના ભાગમાં આપણે થોડીક વાર સ્થિર કરીને રાખી, આ ત્રીજી પ્રવૃત્તિમાં તાંબાના તારને જ્યોતના બિન પ્રકાશિત ભાગમાં રાખ્યો, તો એ ભાગ કેવો થઈ જાય તો કે સૌથી ગરમ છે એટલા માટે તાંબાનો તાર છે એ એકદમ લાલચોળ ગરમ થઈ જશે। આકૃતિ 6.13 છે એમાં તમને એ બતાવેલું છે બરાબર। તો જ્યોતનો આ ભાગ છે સૌથી ઉપરનો કેવો હશે તો કે ગરમ હશે। તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે એવું કહી શકીએ કે જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાનો તાર લાલચોળ ગરમ બનેલો દેખાય છે। તો જ્યોતના બાહ્ય ભાગનું તાપમાન ઘણું જ ઊંચું હોવાથી તાંબાનો તાર કેવો થઈ જાય છે તો કે લાલચોળ ગરમ થઈ જાય છે। તો આ ત્રણે ત્રણ પ્રવૃત્તિ કરીશું આપણે કરી સોરી
तो एना ઉપરથી આપણને એવો ખ્યાલ આવે કે મીણબત્તીની જ્યોત છે એના કેટલા વિભાગ છે, તો કે ત્રણ ભાગ છે એ પડેક છે. એક તો સૌથી અંદરનો વિસ્તાર, બીજો મધ્યનો વિસ્તાર અને એક છે સૌથી બહારનો વિસ્તાર. ક્લિયર? તો આવી રીતે આપણે આ પ્રવૃત્તિ કરી અને આપણે જ્યોત વિશે છે એ વધારે માહિતી મેળવી કે જ્યોત છે એનું બંધારણ કેવું હોય. ક્લિયર? તો કે ત્રણ ભાગમાં છે એ વિભાજિત થયેલું હોય મીણબત્તીની જ્યોત. હવે ધાતુની ફૂંકવાની નળી વડે સોની જ્યોતના સૌથી બહારના ભાગમાં સોનું તથા ચાંદી પીગાડવા માટે હવા ફૂંકે છે, જે તમે આકૃતિ 14.6.14માં જોઈ શકો છો. તેઓ શા માટે જ્યોતના સૌથી બહારના ભાગનો છે એ ઉપયોગ કરે છે. હવે તમને આકૃતિમાં આપણે આગળ જોયું કે મીણબત્તીની જ્યોતના તમને ત્રણ ભાગ મુખ્યત્વે આપેલા છે, એ તમે અહીં આકૃતિ 6.13માં જોઈ શકો છો કે મીણબત્તીની જ્યોતના વિવિધ ભાગ. આ મીણબત્તી છે, ક્લિયર? તમે જોઈ શકો છો સૌથી વચ્ચે તમે જોઈ શકો છો કે દહન ન થયેલા મીણની વરાળવાળો સૌથી અંદરનો વિસ્તાર, કે જે કેવો હશે તો કે કાળા કલરનો હશે. સૌથી ઓછો ગરમ વિસ્તાર છે એ અંદરની સાઈડ, ત્યાર પછી વચ્ચે છે મધ્ય ગરમ, અને સૌથી ઉપરનો ભાગ છે એકદમ લાલ કલરનો હશે. એ કેવો હશે તો કે સૌથી વધારે છે એ ગરમ હશે. એ કેવો કલરનો હશે તો કે ભૂરા કલરનો. મધ્યનો વિસ્તાર પીળા કલરનો અને સૌથી અંદર છે એ કાળા કલરનો વિસ્તાર હશે. તો મીણબત્તીની જ્યોતના ત્રણ ભાગ છે એ પડે છે, જે આપણે આગળ ત્રણ પ્રવૃત્તિ કરી એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. હવે તમને અહીં કીધું છે કે સોની છે એ જ્યારે આ કરે પ્રવૃત્તિ ત્યારે એ શું કરે, તો કે જ્યોત તેઓ શા માટે જ્યોતના સૌથી બહારના ભાગનો છે એ ઉપયોગ કરે છે. તો સોની છે, અહીં તમને જે માહિતી આપેલી છે કે સોની છે એ સૌથી બહારના ભાગનો ઉપયોગ કરે છે, એ સાચી નથી. કારણ કે બહારનો ભાગ કેવો છે તો કે અતિ સૂક્ષ્મ છે, જેને ફૂંકણી વડે બહાર ફેંકી શકાય નહીં. બરાબર? હવે જ્યારે સોનું અને ચાંદી પીગાડવા માટે સોની છે એ મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો છે એ ઉપયોગ કરે છે. કારણ કે જ્યોતનો મધ્યનો વિસ્તાર છે એ કેવો છે તો કે સૌથી મોટો છે, અને એ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી અને ગરમ બનેલા હોય છે. એટલા માટે સોની ફૂંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે, અને એના પરિણામે શું થાય તો કે સોનું અને ચાંદી છે એ ફટાફટ પીગળી જાય. બરાબર? એટલે અહીંયા તમને જે આપેલું છે કે જ્યોતના સૌથી બહારના ભાગનો ઉપયોગ છે, બરાબર, એ તમને તમારું નોલેજ ચકાસવા માટે આપેલું છે. મીણબત્તીની સૌથી વચ્ચેનો જે મધ્યનો વિસ્તાર છે એની પહોળાઈ પણ કેવી હશે તો કે વધારે હશે. જ્યારે ઉપરનો સૌથી વિસ્તાર છે ટોચનો ગરમ ભાગ, એ કેવો હશે તો કે એનો એરિયા છે એકદમ ઓછો હશે. બરાબર? એટલા માટે સોની મધ્ય વિસ્તારનો ઉપયોગ છે એ કરે છે. શેના માટે? તો કે સોનું અને ચાંદી પીગાડવા માટે. ત્યાર પછી આપણે જોઈએ લાસ્ટ ટોપિક 6.6, બળતણ એટલે શું. આપણે જોયું કે રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા બળતણનો ઉપયોગ કરીએ. હવે આપણે જોઈએ બળતણ એટલે શું. બરાબર? ત્યાં તમે યાદ કરો કે ઘરેલું તથા ઔદ્યોગિક જરૂરિયાતો માટે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે સૌ પ્રથમ મુખ્યત્વે કોલસો, ત્યાર પછી લાકડું, પેટ્રોલ, કેરોસીન હોય છે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે. બરાબર? કોલસો, લાકડું, પેટ્રોલ અને કેરોસીન એ બધા ઉષ્મા ઉર્જાના સ્ત્રોત છે, અને એવા પદાર્થોને શું કહેવાય તો કે બળતણ અથવા તો ઈંધણ કહે છે. હવે એક સારું બળતણ એને જ કહેવાય કે જે તરત જ ઉપલબ્ધ હોય, તે સસ્તું હોય, તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય, તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય, તે કોઈ જ અનિચ્છનીય પદાર્થોના અવશેષ છે એ ન છોડતું હોય. આ બધા લક્ષણો છે સેના છે તો કે એક સારા બળતણના. બરાબર? પ્રશ્ન પૂછાય 2 માર્ક્સમાં કે સારા બળતણના ગુણધર્મો જણાવો, તો તમારે છે એ આ લખવાના થશે. આમ જુઓ તો એવું કોઈ જ બળતણ નથી કે જેને આદર્શ બળતણ કહી શકાય. કારણ કે કોઈને કોઈ બળતણનો આપણે ઉપયોગ કરીએ એમાંથી અમુક પ્રમાણમાં તો શું થાય
તો કે પ્રદૂષિત વાયુઓ છે એમાંથી ઉત્પન્ન થતા હોય જે વાતાવરણને નુકસાન કરતા હોય. આપણે એવું બળતણ વિચારવું જોઈએ કે જે ચોક્કસ ઉપયોગ માટે વધારેમાં વધારે જરૂરિયાતો પૂરી કરતું હોય. હવે બળતણ તેમની કિંમતોમાં જુદા પડે છે. કેટલાક બળતણ અન્ય બળતણ કરતાં સસ્તા હોય છે. તમે જાણતા હોવ તેવા બળતણની યાદી તૈયાર કરો અને કોષ્ટક 6.3માં દર્શાવ્યા મુજબ તેને ઘન, પ્રવાહી અને વાયુની અંદર વર્ગીકૃત કરવાના છે. તમને બધાને ખ્યાલ જ છે કે બળતણ છે એની પ્રાઇસ પણ અલગ અલગ હોય. અત્યારે છે પેટ્રોલ અને ડીઝલ છે એની પ્રાઇસ એકદમ કેવી છે, તો કે વધી ગઈ છે, બરાબર. એવી રીતે એલપીજી અને સીએનજી એ પણ શું છે, એક પ્રકારનું બળતણ છે. કેરોસીન, કોલસો, બરાબર, એ બધાની પ્રાઇસ કેવી હોય, તો કે અલગ અલગ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ ટોપિક નંબર 6.7, બળતણની કાર્યક્ષમતા, કે કેટલા પ્રમાણમાં કાર્યરત છે. માની લો કે તમને છાણા, કોલસા તથા એલપીજી જેવા બળતણ આપીને કોઈ ચોક્કસ જથ્થામાં આપેલું પાણી ઉકાળવામાં કહેવાનું આવે તો તમે કયું બળતણ પસંદ કરશો? તમારા કારણો આપો. તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. શું આ ત્રણેય બળતણ સરખા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરશે? તો કે નહીં. છાણા, કોલસો અને એલપીજી અલગ અલગ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરશે અને ત્રણેયને ત્રણેય વડે તમે પાણી ગરમ કરશો તો ટાઈમ પણ કેવો લાગશે? તો કે અલગ અલગ લાગશે. હવે આપણે જોવાનું છે બળતણનું કેલેરી મૂલ્ય. તો કે 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું શું કહેવાય? કેલરી મૂલ્ય કહે છે. 1 માર્કમાં વ્યાખ્યા પૂછાય, આગળના ધોરણમાં પણ આવશે કે બળતણનું કેલરી મૂલ્ય શું. તો કે 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થાય અને એના પરિણામે ઉત્પન્ન થતી જે ઉષ્મા છે એના જથ્થાને શું કહેવાય? કેલરી મૂલ્ય. બળતણના કેલરી મૂલ્યને એનો એકમ છે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ, બરાબર. કેજે પર કેજી, એટલે કેજે એટલે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એકમથી દર્શાવવામાં એને આવે છે. કેટલાક બળતણના કેલેરી મૂલ્ય નીચે કોષ્ટક 6.4ની અંદર તમને છે એ આપેલા છે. એની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ બળતણના કેલરી મૂલ્ય છે એ કેવા હોય, તો કે અલગ અલગ હોય છે. હવે નીચે કોષ્ટકમાં તમારે શું કરવાનું છે, બળતણના નામ છે એની યાદી કરવાની છે. ફોર એક્ઝામ્પલ તમને આપેલું છે ઘન બળતણની અંદર છે એ કોલસો છે, ત્યાર પછી પ્રવાહીની અંદર કેરોસીન અને વાયુ બળતણમાં કુદરતી વાયુ. એવી રીતે ઘન બળતણની અંદર તમે છાણા છે, ત્યાર પછી લાકડું, પ્રવાહીની અંદર પેટ્રોલ, ત્યાર પછી ડીઝલ. એવી રીતે વાયુ બળતણની અંદર તમે એલપીજી, સીએનજી, બરાબર. આવી રીતે તમારે યાદી કરી અને કોષ્ટક છે એ પૂર્ણ કરવાનું છે. હવે આપણને અહીં બળતણનું જે કેલરી મૂલ્ય આપેલું છે એ આપણે જોઈ લઈએ. તો અલગ અલગ બળતણના કેલરી મૂલ્ય કેવા છે? તો કે અલગ અલગ હોય છે, બરાબર. તો આ બધા બળતણનું આપણે દહન કરીએ 1 કિલોગ્રામ બળતણનું, એના પરિણામે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એને શું કહેવાય? એનું કેલરી મૂલ્ય. તો તમને અહીં અલગ અલગ આપેલા છે. ફોર એક્ઝામ્પલ છાણા છે એનું કેલરી મૂલ્ય 6000 થી 8000, લાકડાનું 17000 થી 22000, કોલસાનું 25000 થી 33000, બરાબર. એવી રીતે અલગ અલગ તમને બધાના કેલરી મૂલ્ય છે એ આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો, બરાબર. ત્યાર પછી બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે. આપણે આ બધા બળતણનો ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ એના પરિણામે શું થાય? તો કે હાનિકારક પદાર્થો છે ઉત્પન્ન થાય છે. બળતણનો વધી રહેલો વપરાશ છે પર્યાવરણ ઉપર નુકસાનકારક અસરો છે એ કરે છે. તમને બધાને ખ્યાલ જ છે આપણે પેટ્રોલ, ડીઝલ એના બધાનો ઉપયોગ કરીએ, એના પરિણામે શું થાય? તો કે ધુમાડો ઉત્પન્ન થાય, જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય અને વાતાવરણને નુકસાન કરે અને ગ્લોબલ વોર્મિંગ પ્રેરે, જેનાથી શું થાય? તો કે પૂર આવવાની શક્યતા છે રહે છે. પહેલું જોઈએ તો કે કાર્બન ધરાવતા બળતણ જેવા કે લાકડું, કોલસો અને પેટ્રોલિયમ વગેરે શું કરે, દહન ન થયા હોય તેવા કાર્બનના કણો છે એ વાતાવરણની અંદર છોડે છે. અને આ સૂક્ષ્મ કણો કેવા છે? તો કે ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે, જે સ્વાસ્થ્ય સંબંધિત રોગો જેવા કે અસ્થમા છે એને ઉત્પન્ન કરે છે. તો આવા કણો જો આપણા શ્વાસની અંદર જાય તો એના લીધે આપણને સ્વાસ્થ્ય સંબંધિત રોગો પણ થવાની શક્યતા રહે છે. સદીઓથી લાકડાનો ઉપયોગ ઘર વપરાશના તથા ઔદ્યોગિક બળતણ તરીકે થતો આવ્યો છે,
परंतु हवे कोलसा અને एलपीजी જેવા બળતણ દ્વારા તેનું સ્થાન છે લેવામાં આવ્યું છે। અત્યારે આપણે લાકડા અને છાણાની જગ્યાએ એલપીજીનો વધારેમાં વધારે ઉપયોગ છે એ કરીએ છીએ। આપણા દેશના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં લોકો હજુ પણ લાકડાનો ઉપયોગ કરે છે કારણ કે લાકડા છે સરળતાથી મળી રહે છે અને કેવા છે સસ્તા છે। જો કે લાકડાને સળગાવવાથી ખૂબ જ ધુમાડો ઉત્પન્ન થાય છે જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। તે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ ઊભી કરે છે। વળી વૃક્ષો આપણને ઘણી બધી ઉપયોગી નીપજો પણ આપે છે જે બધી જ તેને બળતણ તરીકે વાપરવાથી નાશ થાય છે। વળી વૃક્ષો કાપવાથી વન નાબૂદી થાય છે જે પર્યાવરણ માટે ખૂબ જ જોખમી છે જે તમે ધોરણ 7માં શીખી ગયા છો। તમને ખ્યાલ જ છે કે વૃક્ષોમાંથી આપણને છે એ ફળ ફૂલ ત્યાર પછી ઘણી બધી જરૂરી વસ્તુઓ છે એ મળે છે। જો આપણે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરીએ તો આપણે શું કરીએ વૃક્ષને કાપી નાખીએ, પરિણામે શું થાય તો કે વૃક્ષોનો નાશ થાય જેના લીધે દુષ્કાળ થવાની પણ શક્યતા રહે। વન નાબૂદી એટલે કે જંગલોનો જે આપણે નાશ કરીએ એને કહેવાય વન નાબૂદી, બરાબર। તો વૃક્ષો છે આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, તો આપણે એનો નાશ કરી નાખશું તો આપણે ઘણી બધી બીજી છે એમ ચીજો છે એનો સામનો છે કરવો પડશે। હવે આ બળતણના અપૂર્ણ દહન અપૂર્ણ સળગવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO વાયુ ઉત્પન્ન થાય છે, તે ખૂબ જ ઝેરી વાયુ છે। બંધ ઓરડામાં કોલસો સળગાવવો ખૂબ જ જોખમી છે કારણ કે આ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO વાયુ છે તે ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ પણ કરી શકે તેમ છે કારણ કે કાર્બન મોનોક્સાઇડ વાયુ છે એ ઝેરી વાયુ છે। હવે આપણા બધા જે અપૂર્ણ દહન થયેલા કાર્બનનું દહન થાય એવા આપણે કોલસો છે લાકડા છાણા એનો ઉપયોગ કરીએ એના પરિણામે કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એટલો ઝેરી છે કે એનાથી વ્યક્તિનું છે મૃત્યુ પણ થઈ શકે છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે। તો બુઝો કહે છે ઓહ એટલે જ અમને કોલસો સળગતો હોય કે તેમાંથી ધુમાડો નીકળતો હોય તેવા ઓરડામાં ન સૂવાની સલાહ આપવામાં આવે છે કારણ કે બંધ ઓરડાની અંદર કોલસો સળગતો હોય એની અંદર તમે સૂવો તો એમાંથી કાર્બન મોનોક્સાઇડ વાયુ રિલીઝ થાય જે ઝેરી છે એના પરિણામે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે। મોટાભાગના બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે। કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ શું કરે છે તો કે ગ્લોબલ વોર્મિંગને પ્રેરે છે તેમ મનાય છે, બરાબર। હવે મોટાભાગના જેમ કે પેટ્રોલ ડીઝલ એ બધાનો આપણે વાહનોની અંદર ભરપૂર માત્રામાં ઉપયોગ કરીએ છીએ એના પરિણામે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને એ ગ્લોબલ વોર્મિંગને પ્રેરે છે। હવે ગ્લોબલ વોર્મિંગ શું છે તો કે પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારાના લીધે ગ્લોબલ વોર્મિંગ થાય અથવા તો એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય। આપણે આવા વાયુઓ છે જેમ કે કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણની અંદર છોડીએ પરિણામે શું થાય તો કે એ પૃથ્વીના વાતાવરણ છે એનું તાપમાન છે એમાં વધારો કરે અને એને કહેવાય ગ્લોબલ વોર્મિંગ। ગ્લોબલ વોર્મિંગના પરિણામે બીજી બાબતોની સાથોસાથ ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે કારણ કે જો વાતાવરણનું તાપમાન છે એ વધે તો પરિણામે શું થાય બરફના જે પહાડો છે ધ્રુવ પ્રદેશમાં એ પીગળે, એના લીધે શું થાય તો કે દરિયાની સપાટી ઉપર આવે, એ બધો બરફ પીગળી અને પાણી ક્યાં જાય દરિયામાં તથા દરિયા કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા કરે। સ્વાભાવિક જ છે, તમને ખ્યાલ છે ધ્રુવ પ્રદેશના બરફ પીગળે એ બધું પાણી મર્જ થઈને આવે દરિયામાં, પરિણામે દરિયાની સપાટીમાં વધારો થાય અને એની આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા કરે। બની શકે કે નીચાણવાળા પ્રદેશો છે એ હંમેશા માટે ડૂબી પણ જાય એટલે ગ્લોબલ વોર્મિંગ થાય એટલે શું તો કે પૃથ્વીનું જે તાપમાન છે વાતાવરણનું એમાં સતત વધારો થાય છે। ત્યાર પછી આપણે જોઈએ તો કે કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ ઉત્પન્ન થાય છે, બરાબર। સલ્ફર ડાયોક્સાઇડનું રાસાયણિક સૂત્ર છે SO2, તે ખૂબ જ ગૂંગળામણ ઉત્પન્ન કરે તેવો અને સડો કરનારો વાયુ છે। વધારામાં પેટ્રોલ એન્જિન નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે। સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથેને ભળીને એસિડ બનાવે અને આવા વરસાદને એસિડ વર્ષા કહે છે। એસિડ વર્ષાને લીધે ખેતીના પાક ઇમારતો અને જમીન માટે ખૂબ જ હાનિકારક છે। આ વિશે તમે ધોરણ 7ની અંદર ભણી જ ગયા છો। એસિડ વર્ષા કોને કહેવામાં આવે તો કે કોલસો પેટ્રોલ ડીઝલ આ બધા બળતણનો આપણે ઉપયોગ કરીએ છીએ જેના પરિણામે કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર
સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એ વાતાવરણમાં ભળે અને વરસાદ જ્યારે આવે ત્યારે પાણી સાથે પ્રક્રિયા કરીને સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છે એ બંને ભળીને શું બનાવે તો કે સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ છે એ બનાવશે. એના પરિણામે શું થશે તો કે વરસાદની સાથે સાથે જમીન ઉપર એસિડ પડશે એને આપણે કહીએ એસિડ વર્ષા. એસિડ વર્ષાને લીધે શું થશે તો કે ખેતીના જે આપણે ખેતીની અંદર પાક ઉગાડેલા હોય એ બળી જાય. ત્યાર પછી મોટી મોટી ઇમારતો છે એને પણ શું થાય એના પથ્થરો છે એને પણ નુકસાન થાય. જમીનની અંદર પડશે એસિડ તો જમીન પણ કેવી તો કે બરડ થઈ જશે બરાબર. એના પરિણામે આપણે સારો પાક નહીં મેળવી શકીએ. તો એસિડ વર્ષાને લીધે ઘણું બધું નુકસાન થાય છે. હવે પેટ્રોલ અને ડીઝલના વાહનમાં હવે બળતણ તરીકે સીએનજીનો ઉપયોગ થાય છે. સીએનજી એટલે કોમ્પ્રેસ નેચરલ ગેસ બરાબર. કારણ કે સીએનજી છે ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે એટલા માટે સીએનજી છે એ એક સ્વચ્છ બળતણ છે. આપણે વાહનોની અંદર અત્યારે સીએનજી રિક્ષા છે બસ છે એ બધું અવેલેબલ છે. કારણ કે સીએનજી છે કેવો કુદરતી વાયુ છે એના લીધે ઓછા પ્રમાણમાં પ્રદૂષણ ઉત્પન્ન થાય એટલા માટે આપણે એને સ્વચ્છ બળતણ છે એ કહી શકીએ. એટલા માટે અત્યારે સીએનજી ગેસ અને એલપીજી ગેસ છે એનો ઉપયોગ છે એ વધ્યો છે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 6 છે દહન અને જ્યોત એ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી પાકી બુકની અંદર સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ છે એ લખવાના થશે. ટોટલ 13 પ્રશ્ન આપેલા છે. 13 પ્રશ્નના જવાબ તમારે સારી રીતે વાંચી સમજી અને ચેપ્ટરનું રીડિંગ કરી એમાંથી તમને દરેક પ્રશ્નના જવાબ છે એ મળી જશે. તો સારી રીતે લખી અને પાકા છે એ કરી લેવાના છે. થેન્ક યુ.